वेलकम टू एस एस डिवेंट स्कूल माई सेल्फ बीना बोसमिया। आज आप स्टैंडर्ड 7 गुजराती मीडियम नो संस्कृत जोईशु। तो संस्कृत में मैं चोपड़ी में पहलो पाठ वंदना समझा दीदो है, जे तमारे नोट में लखी लेवानो छे। आज आप स्वाध्याय पोथी में जोईशु। तो स्वाध्याय पोथी में पहलो प्रश्न है MCQ। तो MCQ पहलो छे, कई देवी ने वारंवार नमस्कार करवामां आव्या छे? तो ए आवशे सर्व प्राणियोंमां विद्या रूपे रहेली देवी ने। पछी छे बे, कवि कई माता ने प्रणाम करे छे? संस्कृति माता ने प्रणाम करे छे। नंबर 3, कवि दीवानी ज्योतने शुं करवा प्रार्थे छे? शुभ अने कल्याण करवा। नंबर 4, दीवानी ज्योत शुं करे छे? तो डी, शत्रुनी बुद्धिनो नाश करे छे। पछी छे मूंगाने बोलतो कोण करे छे? श्री विष्णु भगवानी कृपा। तो शुं आवशे? सी विष्णु भगवानी कृपा। पांगळाने पहाड़ ओळंगवानी शक्ति कोण आपे छे? ए, श्री विष्णु भगवानी कृपा। पछी ध्यायामी संस्कृतम, तो खाली जगह में आवशे डी, वदामी। पछी छे मुकम करोति श्लोक में कवि कोने नमस्कार करे छे? तो आवशे सी, श्री विष्णु भगवान ने। पठामी खाली जगह नित्यम, तो खाली जगह में आवशे संस्कृतम, तो आवशे डी। एना पछी छे दीवानी ज्योत शु आपे छे? तो आवशे बी, आरोग्य अने धन संपत्ति। अहमनो शो अर्थ थाय छे? तो बी आवशे, अहमनो अर्थ शुं थाय? तो हूँ। पेज टर्न करीशुं। કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। અહમ સંસ્કૃત માતરમ નમામી। નંબર 2, કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો। અહમ સંસ્કૃત માતરમ, તો અહીંયા શું આવશે ખાલી જગ્યામાં? નમામી। નંબર 2, શુભમ ખાલી જગ્યા કલ્યાણમ, તો કરો તું। જો તમારાથી લખાતું ના હોય ફટાફટ વિડીયોમાં જોઈ, તો ગભરાવાની જરૂર નથી। હું આની PDF મોકલીશ, તેમાંથી જોઈ અને તમે તમારી સ્વાધ્યાયમાં લખી લેજો। હવે નંબર 3 છે, શત્રુ ખાલી જગ્યા દીપ જ્યોતિહી નમોસ્તુ તે, તો બુદ્ધિ વિનાશાય મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘય તે ગિરિમ। નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધી અને લખો। કલ્યાણમ, તો શુભમ, સ્વસ્તિ, ધનમ, તો શું થશે? વિત્તમ, બુદ્ધિહી, મતિહી, ધીહી। 4, ગિરિહી, શૈલઃ, પર્વતઃ, માધવઃ, વિષ્ણુઃ, હરિહી, સરસ્વતી, શાલિની, ને શારદા, તો શું આવશે? શારદા। શત્રુઃ, તો રિપુઃ, વાચાલમ, મુખ, રહ, વાચાલમ, મુખ, રહ। એના પછી છે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેની સામે રાઇટની નિશાની કરો। દેવી
देवी सर्वभूतेषु केन रूपेण संस्थिता तो आम आवशे क देवी सर्वभूतेषु विद्या रूपेण संस्थिता। पछी छे नंबर बे अहम सदा कीक वदामी अहम सदा संस्कृतम वदामी। नंबर त्रण कवि दीप ज्योति ही किमर्थ नमती कवि दीप ज्योति ही शत्रु बुद्धि विनाशय नमती। नंबर चार सामेना पेजे छे कश्य कृपा मुंग वाचलम करोती माधवस्य कृपा मुकम वाचन करोती। क्वेश्चन नंबर पांच छे नीचेना विधान मते साचा विधान सामे साचानी अने खोटा विधान सामे खोटानी निशानी करो। बधा भूत प्रेतों में देवीनो वास छे होयु ना होय ने तो आपणे करीशुं खोटू। विद्या रूपे रहेली देवी ने नमस्कार तो शुं करीशुं साचू। विद्यारूपी देवी ने अपने नमस्कार करवा जोईए ने। हूँ क्यारेक संस्कृतनु पठन करूँ छूँ तो खोटू। क्यारेक ना करवानु होय रोज करवानु होय। दीप ज्योति स्वास्थ्य आपे छे साचू। सर्वदेवनी दया सौने पहाड़ पण ओळंगावे छे साचू। श्री विष्णु भगवानी कृपा मूंगाने पण बोलता करी नाखे छे साचू। હવે અહીંયા નીચે આપેલા છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં ગુજરાતીમાં લખવાના છે તો આપણે હવે જોઈશું તે કેવી દેવીને નમસ્કાર કરવામાં આવે છે જે દેવી બધા જીવોમાં વિદ્યા રૂપે રહેલી છે તેને નમસ્કાર કરવામાં આવ્યા છે એના પછી છે કોનો વિનાશ કરનારી દીપ જ્યોતિને નમસ્કાર કરવામાં આવ્યો છે તો દુષ્ટ બુદ્ધિના નાશ માટે સુખ કલ્યાણ અને સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ આપનારને નમસ્કાર કરવામાં આવ્યા છે। ભગવાનની કૃપાથી મૂંગાને અને પાંગળાને શું ફાયદો થાય છે તો મૂંગા બોલતા થાય છે અને પાંગળા પહાડ ઓળંગાવે છે। પછી નીચે છે નીચેના શ્લોકોનું ગુજરાતીમાં અનુવાદ કરો તો આપણા પહેલા શ્લોકનું હું અહીંયા અનુવાદ બોલું છું જે તમારે લખી લેવાનું છે। હું હંમેશા સંસ્કૃત વાંચું છું ભણું છું। હું હંમેશા સંસ્કૃત બોલું છું। હું સારી રીતે સંસ્કૃતનું ધ્યાન ધરું છું। હું સંસ્કૃત ભાષારૂપી માતાને વંદન કરું છું। પછી બીજો શ્લોક છે હે દીવાની જ્યોત સુખ કલ્યાણ સ્વાસ્થ્ય અને ધન સંપત્તિ કર આપ કર અથવા આપ શત્રુઓની દુષ્ટ બુદ્ધિના વિનાશ માટે તમને નમસ્કાર। તો અહીંયા આપણે પહેલો જે છે વંદના તે પૂર્ણ થાય છે અને પ્રશ્ન આઠમાં નીચેના શ્લોકની પૂર્તિ કરો તો એ તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈ અને લખી લેવાનું છે। તો અહીંયા વંદના કમ્પ્લીટ થાય છે। આની પીડીએફ હું મોકલીશ તમે એમાંથી જોઈ અને તમારી સ્વાધ્યાય પોતે પૂર્ણ કરી લેશો। થેન્ક યુ।